ત્યારે આણંદ જિલ્લાના પેટલાદની પોલીસ ચોકીમાં એસીબીની સફળ ટ્રેપ જોવા મળી, ત્યારે એક સાથે ચાર પોલીસ કર્મીઓ એસીબીના સકંજામાં આવી ગયા, ત્યારે વિદેશી દારૂના કેસમાં પતાવટ માંગે લાંચ માંગવામાં આવી હતી, ત્યારે મહિલા બુટલેગરે 45,000ની લાંચ આપવાનું કહ્યું હતું, જ્યારે એસીબીએ છટકું ગોઠવી આ ચારે લાંચિયા કર્મીઓને દબોચી લીધા છે, ત્યારે ત્રણ કોન્સ્ટેબલ અને એક એએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે, ત્યારે એએસઆઈ રામભાઈ વિલાભાઈ, કોન્સ્ટેબલ હિતેશ દીપસંગભાઈ ઝડપાઈ ગયા છે, ત્યારે કોન્સ્ટેબલ હિતેશ દોલુભાઈ અને વનરાજસિંહ કેસરીસિંહ પણ ઝડપાયા છે, ત્યારે ચારે પોલીસ કર્મીઓને નડિયાદ એસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. તો મહત્વના સમાચાર આણંદથી કહી શકાય, ત્યારે એસીબીના છટકામાં ચાર પોલીસ કર્મીઓ આવી ગયા છે, ત્યારે પેટલાદની આ પોલીસ ચોકીમાં એસીબીની સફળ ટ્રેપ કરાઈ છે, ત્યારે એક સાથે ચાર પોલીસ કર્મીઓ એસીબીના સકંજામાં આવ્યા, ત્યારે વિદેશી દારૂના કેસમાં પતાવટ માટે માંગી હતી લાંચ, ત્યારે મહિલા બુટલેગર પાસે માંગી હતી રૂપિયા 45,000ની લાંચ, જોકે એસીબીએ છટકું ગોઠવી ચારે લાંચિયા કર્મીઓને દબોચી લીધા હતા, ત્યારે ત્રણ કોન્સ્ટેબલ અને એક એએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા, ત્યારે એએસઆઈ રામભાઈ, કોન્સ્ટેબલ હિતેશ અને કોન્સ્ટેબલ હિતેશ દોલુભાઈ ઉપરાંત વનરાજસિંહ કેસરીસિંહ લાંચ લેતા ઝડપાયા, ત્યારે ચારે પોલીસ કર્મીઓને નડિયાદ એસીબીની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા.